અધિકાર અને જ્ઞાન, અધિકાર અને જ્ઞાન વિના તો કથા તમે ચાલશે જ નહીં. તો ભાગવતમાં જ છે પાછા આવો સંબંધ આપણો, આ ષોડશ ગ્રંથો અને ભગવદ્ લીલાની કથાનો આવો સંબંધ રહેલો છે. પોતે કથા ન હોવા છતાં એ કથાના પાર્ટ છે, કથા માટે છે, કથા માટે જરૂરી છે, એના વિના કથા થઈ શકે નહીં. એ બહુ આ શ્રવણ કીર્તન સ્મરણ જે છે, મહાપુરુષ હંમેશા ભેગું લખ્યું છે, આપણું ધ્યાન ન ગયું તો ઘટાડો થઈ ગયો. મહાપુરુષ બધી જગ્યાએ ભેગું લખ્યું છે કે ત્યાગાત શ્રવણ કીર્તના, ન તો ખાલી શ્રવણાત કે ન કીર્તનાત, બીજ ભાવે દઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તના, અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. કેવળ શ્રવણ શ્રવણથી નહીં પણ શ્રવણાદિભિ, શ્રવણ કીર્તન આદિમાં બધું આવી ગયું નવધા ભક્તિ. એવી રીતે વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ શ્રવણાદૌ ન્યસેત સદા, આદૌ પદથી પાછી કીર્તન સ્મરણ આદિ બધું લેવું જોઈએ. તો આપણું એ ધ્યાન ન ગયું તો ગોટાળો થઈ ગયો, ખાલી શ્રવણ કરતા રહ્યા, ખાલી કીર્તન કરતા રહ્યા તો ગોટાળો થયો. બેયને અહંકાર આવી ગયો, ઓલાને એમ થયું કે અમે કાંઈ જાણતા નથી, એવો અહંકાર, મિથ્યા, અમને કાંઈ ખબર ન પડે. ભાઈ કે સાચું, અમે તો બધા ખાલી સાંભળી શકીએ, અમને કાંઈ ખબર ન પડે. અને ભાઈને એમ થયું કે હું જ્ઞાની છું, આ બધા મારા શિષ્ય થઈ ગયા. બેયનો બગાડ થઈ ગયો, કથાથી થઈ ગયો ને. બેન ખાલી મહાપુરુષની એક પંક્તિ બરાબર ન સમજ્યા, શ્રવણાદિભિ જાગાત શ્રવણ કીર્તના એમ ન સમજ્યા, બે અહંકારથી ગ્રસિત થઈ ગયા. કથા કરતા કરતા શું થઈ ગયું, ગોટાળો થઈ ગયો. ઓલાને મિથ્યા અહંકાર એવો થઈ ગયો કે અમે કાંઈ જાણતા જ નથી, ભાઈ જ બધું જાણે. ભાઈને એમ થઈ ગયું કે હું જ જાણું, આ કાંઈ જાણતા નથી, આ બધા હું કહ્યું ચાલતું. તો વાત બેનો બગાડ થઈ ગયો, કથાથી થયો કે કહે, કર્યું શું કથા, કથાથી થયું શું, બે બગડ્યા, ફાયદો નથી, બે બગડી ગયા. તો ષોડશ ગ્રંથ વિના કથા નહીં થઈ શકે. ષોડશ ગ્રંથના કથા કરશો તો કંઈક આવું પરિણામ આવી જશે, ખોટું પરિણામ આવી જશે. એટલે આ પ્રકાર છે. આજે આપણું બરાબર સેશન ચાલે છે, શ્રવણ કીર્તન બે ચાલે, નકર ખાલી એકલા એકલા સાંભળા કરતું હોય તકલીફ થતી હતી, આ બધું શ્રવણ બે ભેગું ચાલે છે, ચાલે. આ બહુ સારો પ્રગતિ સારી છે આપણી, કે આપણે કોઈ મિથ્યા અહંકારમાં કોઈ ગ્રસિત ન થઈ જઈએ. બીજા બધા મહાનુભાવો છે ખરેખર, એનાથી આપણને પ્રેરણા મળે છે કે આપણે આવું ન થઈ જાય. એ ખરેખર પ્રેરણાદાયી તો એ લોકો પણ છે કે જે લોકો વિશ્વેશ્વર કથા કરીને પાછા અહંકારથી કાંઈ નથી, તો પ્રેરણા આપણને મળી કે ભાઈ આ તો પ્રેરણાદાયી છે કે ભાઈ આપણું આવું ન થાય. આપણે હંમેશા તૃણાદપી સુનિચય ને તરોપી સહિષ્ણુના અમાનીનો માન દઈને કીર્તનીઓ સદા હરી. હા, ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે તૃણાદપી સુનિચય ન, એક તૃણથી પણ નીચા બનીને ભજન કેમ કરવું, તૃણાદપી સુનિચય ન, તૃણથી પણ હું નીચો છું એવું લાગવું જોઈએ. અને તરોરૂપી સહિષ્ણુતા, સહિનશીલતા કેવી હોવી જોઈએ, વૃક્ષ જેવી, તરોરથી પણ આપણી સહિષ્ણુતા વધારે હોવી જોઈએ. અને અમાનીનો માન દે, જે આપણને માન ન આપે એને પણ માન આપીએ, અમાનીનો માન દે અને કીર્તનીઓ સદાહારી. કામ તો એક જ કરવું છે, કીર્તનીઓ સદાહારી, પણ અમાનીનો માન દે ને, બહુ માન આપશે તો ફસાઈ જાય પાછા, એમાં આપણે આસક્તિ થઈ જાય, બહુ માન મળે તો એમાં તો ફસાવા નથી, ભગવાન અપમાન કરા સારું. અમાનીનો માન દે ને કીર્તનીઓ સદાહારી, એ ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે આપણે તૃણાદપી સુની છે ને, જેમ જેમ આપણે આગળ વધીએ ભક્તિ માર્ગ, આપણે એમ લાગે કે હું કેટલો હીન છું, કેટલો નીચો છું એવું લાગે છે. તૃણાદપી સુની છે ને, આપણે એમ લાગે હું કાંઈક છું, હું કાંઈક છું, તો ભક્તિ નથી, બાકી બીજું કાંઈક પણ હોઈ શકે, જે કાંઈ હોય ભક્તિ તો નથી. પણ આપણે સતત એવું ભાન થાય છે કે આપણું કાંઈ નથી, હું તો ખાલી સામુદાયનું પ્રવચન સાંભળીને બીજું કાંઈ સમજાય કે ન સમજાય, પણ મને એમ થાય કે આપણે કાંઈ નથી, શૂન્ય છીએ બસ, એટલા માટે હું સામુદાયન સાંભળી લઉં. એટલે ક્યારેય મેં કીધું ફાંકો આવે જ નહીં. નામ સેવા તો ગણાશે, નામ સેવા ગણાય, પણ કથાપક્ષ જે છે એ કથાપક્ષની અંદર ખાલી જો ભગવાન નામ પણ લે તો એ કથાપક્ષ તો છે. ભગવાન નામ શ્રીકૃષ્ણ શરણમમ, શ્રીકૃષ્ણ શરણમમ કહેતું હોય તો કથાપક્ષ નથી એવું નથી, કથાપક્ષ તો છે. પણ જે
જે આનંદ, જે ભક્તિની દ્રઢતા, ભગવદ્ લીલાઓનો આનંદ લેવાનો જે છે એ નથી લઈ શકતો, એટલું છે. એ કથા પક્ષની તૈયારી રૂપે મહાપ્રભુજીની વાણીમાં કથા ભરેલી છે, ન ભરેલી એવું નથી. પણ જે ભગવદ લીલાનો આનંદ મહાપ્રભુજી લેવડાવવા માંગે છે એનાથી આપણે વંચિત છીએ, એટલું તો છે. બાકી તો મહાપ્રભુજીના એક ગ્રંથના પાઠથી પણ આખી જીવન નિષ્ઠાપૂર્વક જીવાય જાય તો એ ભક્તિ માર્ગમાં તો છે, શરણાગતિના માર્ગમાં છે, એમાં કંઈ વાંધો નથી, નિષ્ઠા તો છે. પણ કદાચ ભગવદ લીલાનો જે આનંદ મળવો જોઈએ, મહાપ્રભુજી લેવડાવવા માંગે છે, આપણને આપ્યો છે, એનાથી આપણે વંચિત છીએ. બાકી ભગવાનને ઉદ્ધારમાં કંઈ ફરક ન પડે કે એનો ઉદ્ધાર નહીં થાય, કે ઓલાને વધારે ફળ મળશે, આને ઓછું, એવું કંઈ આ માર્ગમાં નથી. કે કોઈને ખાલી એક ગ્રંથ સોળસ ગ્રંથનો પાઠ કરતાં પણ ભક્તિ દ્રઢ થઈ ગઈ હતી, પ્રભુ કરાવવું હોય તો બધું થઈ શકે. પણ આપણને આ બધું મળ્યું છે તો આપણે એમનો માની લઈએ કે ખાલી સોળસ ગ્રંથથી પૂરું કરી લઈએ, આપણે એ આમાં પણ જઈએ, એમાં આનો પણ આનંદ લઈએ. કારણ કે મહાપ્રભુજી આપણી પર દેવોદ્ધાર પ્રયત્નાત્મા આટલો પ્રયત્ન કરીને આપણને ભગવદ્ લીલા આપણી સામે મૂકી છે, તો એનાથી કમસે કમ એનાથી વંચિત શું કામ રહે, એવી તત્પરતા રાખવી જોઈએ. પણ એનો કથા પક્ષથી જે લાભ મળવાનો છે તો ભગવાનમાં આશ્રય હશે તો પ્રભુ તો એને એ લાભ પ્રાપ્ત કરશે, અષ્ટાક્ષર સ્મરણ કરશે ખાલી શ્રીકૃષ્ણ શરણમમાં, અને મહાપ્રભુજીનો ખાલી દ્રઢ આશ્રય રાખશે તો પણ વધુ સિદ્ધ થઈ શકે છે. એ વાત તો સાચી છે કે પ્રભુના આશ્રયથી પણ સિદ્ધ થઈ જાય છે, પણ કથાથી આપણને જે કથાની આનંદ, જે ભક્તિનો આનંદ મળવો જોઈએ કથાનો, ભગવદ્ લીલાનો, એનાથી તો વંચિત રહેવાનું થાય છે. તો એના એ આપણે પુષ્ટિ માર્ગમાં આ કરશો તો ઉદ્ધાર થશે એવું નથી, આ નહીં કરો તો નહીં થાય એવું નથી. પણ આ માર્ગમાં આવવાનું પહેલું ફળ તો એ છે કે આપણે સેવા કથાનો જે આનંદ આપણને મળવો જોઈએ એ આપણે લઈ શકીએ, એ નથી લઈ શકતા તો જન્મ જન્માંતરે પ્રભુ આપે. એ આનંદ આપ્યો છે તો લેવો જોઈએ ને, તત્પરતા તો થવી જોઈએ ને, ચલો ભાઈ આ ગોકુલ કપ પેલેંગે, તત્પરતા તો હોવી જોઈએ. અને સોળસ ગ્રંથ તમને એ તો કરાવવા માંગે છે કે તમને એ કરાવવા માંગે છે કે તમે એ બધું આનંદ લો, સેવાનો લો, કથાનો લો. આપણને બે જ રૂપ આપણને સાચવવા માટે શ્રી મહાપ્રભુજી આપ્યા છે, બે રૂપ આપ્યા છે આપણને. એક ઠાકોરજીનું સેવ્ય સ્વરૂપ, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના રૂપમાં આપણને ભગવાનનું રૂપ મળ્યું છે, અને ભાગવતના રૂપમાં મહાપ્રભુજી નામ આપ્યું છે, ભાગવતના રૂપમાં એ નામ આપ્યું છે શ્રી મહાપ્રભુજી. આ બેનું આપણે રક્ષણ કરવું જોઈએ, બેનું આપણે નિરંતર સેવન કરવું જોઈએ, એનાથી વંચિત સુકામ રહેવું જોઈએ. કારણ કે મહાપ્રભુજીને એટલો આગ્રહ છે ભાગવત માટે, તો કમસે કમ થોડુંક પણ ભાગવત કરવા માટે, કે શ્રી મહાપ્રભુજી આપણા આચાર્ય ભાગવતને વરેલા છે, ભાગવત પ્રત્યે એટલા. હા, મહાપ્રભુજી એમ કહે છે કે પ્રેમનો સાધનમ લોકે નાસ્તિ મુખ્યમ પરમ મહત્, શ્રી ભાગવત એમાં એમ શ્રી ભાગવતમ એવા અત્ર પરમ તસ્ય એ સાધનમ, ભગવાનના પ્રેમ કરવા માટે ભાગવત જેવું કોઈ સાધન નથી. અને ભાગવતથી વંચિત ન રહીએ એટલા માટે આપણને પુરુષોત્તમ શાસ્ત્ર નામ આપ્યું, દસમ સ્કંદ અનુક્રમણિકા આપી, ત્રિવિધ નામાવલી આપી. ભાગવત નહીં તો કમસે કમ દસમ સ્કંદ અનુક્રમણિકા જોઈએ, ત્રિવિધ નામાવલીનો કાંઈક 2-5-10 નામ જોઈએ, પુરુષોત્તમ સહસ્ત્ર નામના 2-5-10 નામ જોઈએ, તોય ભાગવતની લીલાથી આપણે કનેક્ટ થઈ જશું પાછા. મહાપ્રભુજીની વાણી પાછી ભાગવત જ છે, હું તો હકીકતમાં તો એ જ છે. તો એ આપણી અંદર એ ભાવના જગાડે છે મહાપ્રભુજી કે તમે ભાગવતને, આપણે જે ફળ એ છે કે ભાગવત જોઈ શકા, એ આપણું ફળ છે, ફળ માનીને કરી રહ્યા છે કે ભાગવતનું દર્શન થયું આપણને, આ જન્મની સાર્થકતા છે કે ભાગવતનું દર્શન થાય, ભલે આખું થાય કે ન થાય, પણ ભાગવત દર્શન કરવું જોઈએ, એના માટે આપણે તત્પર થવું જોઈએ. આ પુષ્ટિ માર્ગ છે, ક્યાં સાધનથી ભગવાન શું દ્રઢ કરાવશે નક્કી નથી. હરિરાજી શિક્ષાપત્રમાં પણ આજ્ઞા કરી, બધું શ્રી મહાપ્રભુજીના આશ્રયથી પણ સિદ્ધ થઈ શકે, સાચી વાત છે. કેવલ મહાપ્રભુજીના છીએ, મહાપ્રભુજીમાં નિષ્ઠા રાખીએ તોય બધું સિદ્ધ થઈ શકે છે. પણ આનંદથી આ જન્મમાં આપણે સેવાનો આનંદ, સેવા નહીં કરીએ તો સેવાનો આનંદ તો નહીં જ આવે ને. મહાપ્રભુજી કહે છે અલૌકિક સામર્થ્ય તો પ્રગટ નહીં જ થાય ને, સેવાથી વંચિત ન રહીએ, કથાથી વંચિત રહીએ. આપણે આવતે વખતે આપણે બાકીના પ્રશ્નો, આવતે વખતે કઈ હશે પ્રશ્નો તો આવતે વખતે પ્રશ્નથી શરૂઆત કરશું. આ કામ ચાલુ છે એટલે આપણે કંઈ વાંધો નથી, કે રહી જાય તો આપણે નેક્સ્ટ ટાઈમ પાછું એને જોઈ લઈશું. આપણે બહુ ભાગવું ક્યાં છે, આપણે કંઈ દોડવું નથી, પૂરું કરવું નથી, આપણે મહાપુરુષ વાણીનું ચિંતન કરતા રહીએ છીએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ ત્યારે તે રસિક કહાય. આપણા મહાપુરુષો જે છે એમનું ચરિત્ર જે છે એવું છે કે એમને દર્શન કરી લઈએ તો આપણને તુનાલભી સુનિચેન જેવો ભાવ થઈ જાય. દાદાજીના દીક્ષિતજી મહારાજના પ્રવચન સામે તેમ થઈ જાય છે કે આપણે એકાદા 10 જન્મ લઈએ તો પણ આપણે અંદર આટલી બધી શાસ્ત્રની અંદર જે આપણે ધારાપ્રવાહ જે ચાલી રહ્યો છે એ પ્રકારની ધારાપ્રવાહ શાસ્ત્ર આપણે બધું યાદ મોઢે સુબોધની ચાલી રહી છે, ભાષ્ય ચાલી,
आप मोटे भाष्य माधव ग्रंथो रामानुज ग्रंथो केटली उपस्थिति छे जोए तेम ताकि दस जन्म पण आपणे आ ताकत अले हमेशा तुणादपी सुनी छे ने तरोपी सही सुना अमानी नो महान दे ने कीर्तनियो सदा हरी खाली कीर्तन हरिनो करिए फाको बधाय छोड़ी दईए आपोआप थई जाय रोज सांभळता एटले आ बधाय शुं करे छे जे ज्ञानी लोको छे ए बधा શ્યામુદાના એના પ્રવચન પોતે સાંભળી છે પણ સંભળાવતા નથી કોઈને. મેં કીધું તમે જો એ ખાલી રેકમેન્ડ તો કરો કે અમે આ બધું જે છે આમાંથી જ લીધું જ છે, તમે આ બધા સાંભળો નથી રેકમેન્ડ કરતા. મેં કીધું વાંધો શું છે તમને, તમે શા માટે કહેતા નથી તમારા ક્લાસમાં સત્સંગમાં કે શ્યામુદાના પ્રવચનો સાંભળો. પાછા એમ કે તમને નહીં સમજાય, તમારું એમાં કામ નથી. જો એ સાંભળી લે ને વૈષ્ણવ તો ખબર પડી જાય કે આમાં તો કઈ છે નહીં, આ સાગર છે, આ તો બિંદુ નથી. તો પછી ભાઈની જે જ્ઞાનીપણું તો પ્રગટ થઈ જાય કેવું જ્ઞાનીપણું છે. અને પાછું રેડીમેડ એ જ વાત આવતી હતી ખબર પડી, આ એમાંથી જ આવી વાત કેસેટમાંથી એ જ બધું બોલે છે. કેસેટમાં તમે જાણીને પાછા બોલો છો ને પાછા એ કેસેટ સાંભળવાનું બીજાને ના પાડો તો અરે કહેતા જ નથી, તમને નહીં સમજાય, એ તમને નહીં સમજાય. તો અને એટલી ભાઈમાં તત્પરતા મેં જોઈ કે શ્યામુદાદા બિરાજતા હતા અને શ્યામુદા સમજાવે છે તો ઊભા થઈને નીકળી જાય. પછી મેં કિશનગઢમાં મેં કીધું શ્યામુદાદા બિરાજ આ લાભ લ્યો, આ તો કેવો લાભ બિરાજે છે. અમે પણ મેં કીધું આ જેટલો લેવાય કિશનગઢમાં આ જ લઈએ છીએ, સાથે રહેવા મળે 15 દિવસ તો સવારથી સાંજ મહત્તમ આપણી પાસે રહીને આપણે આપણે સાંભળીએ, આપને કાંઈક પૂછીએ તો કાંઈક પૂછીએ, એકલા તો કાંઈ બોલશે નહીં, આ પૂછશું તો આપણને કહેશે. તો આપ બોલી જાય તમે કેમ ભાગી જાઓ છો કે ભાઈ ભાઈનું નામ દીધું કે અમને શ્યામુદાની વાણી ન સમજાય, એ ભાઈ સમજીને અમને સમજાવશે ત્યારે જ અમને સમજાવશે. અમને બધું એનામાં બધું આવી ગયું છે અમારે. તો મેં કીધું તમે કિશનગઢ આવ્યા તો ભાઈ તો તમારે બિરાજતા, તમે આવ્યા શું કામ અહીંયા આવ્યા તો તમે આ લાભ લ્યો. હું તો એમ કહું આ બિરાજે છે ને તમે કેવું ઊભા થઈને નીકળી જાવ, બીજું કાંઈ કામ તો છે નહીં, તૈયાર રેડીમેડ પ્રસાદ મળે છે બે ટાઈમ, બીજું કાંઈ કરવાનું હોતું નથી, અહીંયા આ જ કરવાનું છે. તમે 15 દિવસ 10 દિવસ 8 દિવસ રોકાણા છો અને શ્યામુદાદા બિરાજે છે તો ઊભા થઈને કેમ નીકળી જાઓ છો, અધ્યયન તમે બધા કરો છો. તો મને એ ભાઈએ કીધું મને કે અમારા ભાઈ બેઠા છે એ સમજે છે ને, પછી અમને સમજાવશે. એ રૂમમાં અમને આવી ને સમજાશે, અત્યારે એ સમજી રહ્યા છે, એ પાસે બેઠા હોય પણ એવી ઇમ્પ્રેશન રાખી છે કે તમને નહીં સમજાય, હું સમજાવીશ તો સમજાશે. ભલે મેં કીધું ન સમજાય, એ ભાઈ ભલે તમને સમજાવે પણ ડાયરેક્ટ અત્યારે લાભ મળે અત્યારે તો લ્યો, ન સમજાય તો એ સમજાવી દેશે. અત્યારે તો મેં કીધું સામે બેસો તો સારી વાત છે, સારું લામ. મેં કીધું મને એમને આગ્રહ નથી કરતો પણ મેં બેસો તો આનંદ આવે, અને પછી ન સમજાતી ભાઈને પૂછી લેજો ને તો એ વધારે તમને સમજાવશે વ્યવસ્થિત. એ તો તમારી પાસે છે જ, બિરાજે જ છે, એ તમારા રૂમમાં બિરાજે છે. તો એ સમજીને પછી એની પાસે સમજે પણ ડાયરેક્ટ નહીં, દૂતી દ્વારા માર્ગ છે ને, આ દૂતી દ્વારા છે. આવું આવો એક ચોખ્ખો ઊભો કરી રહ્યો છે અને હું તો બોલવાનું જ બંધ કરી દઉં. શ્યામુદાદા બિરાજતા મેં કીધું હવે મારે મારી કોન્ફિડન્સ જ નથી બોલવાનું, ડાયરેક્ટ સાંભળી લો, એ વધારે પછી બોલીશ. આની તો મારું ભાઈ શ્યામુદા ઘણી વાર મને કે આપ કરો પ્રવચન, મેં કીધું મારે આમાં પગજ ધ્રુજ શું બોલું, ઘણી વાર કે આપ બોલો શ્યામુદા મને કે બોલો. મેં કીધું ઘણી વાર પ્રવચન કરા કિશનગઢમાં પ્રવચન કરા, મને મારે પગ ધ્રુજતા હોય કે શું આવડતું ખોટું બોલાઈ જાય, ખોટું બોલાય છે. એટલે તૃણાદપી સુની છે ના હું આનંદ લઉં છું, તૃણાદપી સુની છે ના તરોરોપી સહિષ્ણુ ના અમાનીનો માન લઈને કીર્તનીઓ સદા હરી. કે ભાઈ આમાં ક્યારે જો શ્યામુદાનું પ્રવચન કોઈ રોજ સાંભળતો તો ક્યારે કોઈને એમ ન થાય કે હું કંઈક જાણું છું, દર વખતે એમ જ થાય કે આપણે કાંઈ ખબર જ પડતી નથી આ તો. ક્યારેક એક વૈષ્ણવ મને કીધું મને કે શ્યામુદાનું પ્રતિનિધિત્વ આપે કરવાનું છે, મેં કીધું સામર્થ્ય જ નથી મારામાં, મારાથી પ્રતિનિધિત્વ કરવાનું કોઈ સામર્થ્ય નથી, એ આપમાં છે, આપની પાસેથી જે છે આપની પાસેથી લેવાનું. હા બાકી મારું કોઈ સામર્થ્ય પ્રતિનિધિત્વ કરવાનું કોઈ સામર્થ્ય ક્યારે આવવાનું નથી, મને તો લાગતું નથી ક્યારે, એટલે પ્રતિનિધિત્વ ન થઈ શકે, કોઈ દિવસ નહીં થઈ શકે. એના માટે શરદદા વધારે યોગ્ય છે કે આ પ્રતિનિધિ કહી શકાય, અમે તો એ બાબતો યોગ્ય નથી. પણ એનો મતલબ એવો નથી કે આપણે પ્રયત્ન જ ન કરવો, કંઈક કાંત બોનો પ્રયત્ન કરતા રહે છે, પણ એવો કોઈ ફાકો ક્યારે રાખવો જોઈએ નહીં. અને આ બધા ભાઈઓને કેમ ફાકો આવે કંઈ સમજાતો નથી, કારણ કે એ પાસે બરાબર શ્યામુદાને રોજ સાંભળતા નથી તો જ થાય છે.
અને સાંભળતા તો એને પોતાને ખબર છે, પણ બીજાને પાસે એવી માર્ગમાં સમજાવતા નથી. એટલે બીજાને એટલા બધા પોપ્યુલર અત્યારે ચાલે છે, ફલાણા ભાઈ ઢીંગણા ભાઈ, પણ ભાઈ તો આટલું શામુદાનું મટીરિયલ એટલું છે કે આપણે આ જન્મમાં તો પૂરું નહીં કે સાંભળવાનું પૂરું નહીં થાય એવું લાગે છે. ક્વેશ્ચન ક્યાંથી થાય? સાંભળ્યું નથી શૈકાજી. અને સાંભળ્યું તો કે એકવાર સમજાય એમ નથી, એકવાર સમજાય જાય તો સાંભળ્યું શું ફાયદો? એટલી કૃપા થઈ ગઈ આપણી ઉપર, આવું કહેવાવાળું કોઈ હતું નહીં, કહેવાવાળું કોણ હતું? શ્રી મહાપ્રભુજી કહે છે કુમનદાસજીને કે આગળ કોઈ પૂછશે નહીં, કોઈ કહેવાવાળું હશે નહીં, કોઈ પૂછવાવાળું નહીં હોય. કોણ પૂછશે ભાઈ? મોનથાળ મઠરી મગને પૂછે કોણ? અને પૂછે તો કોઈ કહેવાવાળું નહીં હોય. આપણી પાસે આવું છે કે જે કહી રહ્યા છે, ઉત્સાહથી કહી રહ્યા છે, સતત કહી રહ્યા છે, ઉત્સાહપૂર્વક કહી રહ્યા છે, તો પછી આનાથી વિશેષ આપણી માટે આનંદનો અવસર બીજો કોઈ હોઈ શકે નહીં. એટલે એક પિતા હોવાને કારણે ગુણગાન નથી કહી રહ્યો, પણ આપણા બધા માટે પિતા હોવાને કારણે નહીં, જરાય નહીં, પિતાના સંબંધથી નહીં, પણ એ પિતા ધર્મપિતા નહોતા એની પહેલાંથી પણ. અને આપણા બધા જ જે સિદ્ધાંતો અત્યારે જે અધ્યયન કરે છે બધાને ખબર છે એની મહત્તા શું છે, કે જો આપણી નાની નાની બાબતો આવી પોઈન્ટ આઉટ ન કરી હોય. આજે મેં જે આખું પ્રવચન જોયું શ્રવણ કીર્તન જે છે એ સામુદાય જે મહાપ્રભુ શ્રવણાદિ પંક્તિ ઘણીવાર વાંચી છે, શ્રવણ કીર્તન ઘણીવાર વાંચ્યું છે, પણ આ લાઈટ ક્યારેય થઈ નથી કે શ્રવણ કીર્તન સ્મરણ તનુવિત્ત જેટલા જ અભિન્ન છે, એને છૂટા ન પાડી શકાય. પાડીએ તો કથા સાધના આપણી યોગ્ય રીતે નહીં થાય, એનું ભક્તિમાં પરિણામ નહીં આવે, કથા સાધના શરૂઆતનો ભાવ નહીં ખીલે. કથા થશે પણ શરૂઆતનો ભાવ જે થવો જોઈએ એ કથાનું જે પરમ ફલ છે ત્યાં સુધી નહીં પહોંચાય, કારણ કે આપણે એને સાધનાને જુદી કરી નાખી, શ્રવણ કીર્તન સ્મરણને તોડી નાખ્યું. જેમ તનુવિત્ત તોડીએ તો પરિણામ ન આવે, એમ શ્રવણ કીર્તન સ્મરણ પણ તોડીએ તો ન આવે. આ મહાન ઉપકાર છે, આ પોઈન્ટ આઉટ કરવું બહુ મોટી વાત છે. પોઈન્ટ આઉટ આવી રીતે કરી દેવું. સિદ્ધાંત રહસ્યની બધી ટીકા વાંચી ગયો, વાંચી ગયો એટલે સમજો તો નથી, વાંચી બધી. મને એ જ ન સમજાવ્યું, કોઈ ટીકાકાર એમ નથી કહેતા રહસ્ય શું, કોઈ ટીકાકાર નથી કીધું, કેસે તો મને સમજાતું નથી કે સિદ્ધાંત રહસ્ય લેખો. સિદ્ધાંત તો આ છે, રહસ્ય શું છે? રહસ્ય કોઈ કહેતા જ નથી. રહસ્ય કહેવાય એને તો રહસ્ય કહેવાય ને પાછું, કે રહસ્ય છે નહીં એને તો રહસ્ય કહેવાય, કે રહસ્ય એને તો રહસ્ય કહેવાય. એ શામુદાદાનું મેં ષોડશ ગંધ પરિચય વાંચ્યું, એક જ લીટી એમાં લખેલી છે કે આ જે પદાર્થો જે છે, નિવેદિત જે પદાર્થો જે છે એનો સેવામાં વિનિયોગ, એ આ માર્ગનું સિદ્ધાંતનું રહસ્ય છે. વિનિયોગ સેવામાં, એનો વિનિયોગ, એનું તનુવિદ્યામાં એનું રૂપાંતર, એ અહંતા મમતાનું જે રૂપાંતર તનુવિદ્યામાં થવું અને ભગવત સેવામાં એનો વિનિયોગ થવો, આ રહસ્ય છે. મેં કીધું ટીકાકાર બધી વાત, પણ મને ક્યાંય સમજાય નહીં, ક્યાંય કંઈ કોઈ પંક્તિ આવી નહીં ક્યાંય કે રહસ્ય શું. મને એક પ્રશ્ન થાય કે સિદ્ધાંતનું રહસ્ય શું, અને સિદ્ધાંત રહસ્યનું પ્રવચન કરવા જાય છે, કોઈ કહે છે કે રહસ્ય કયો, તો હું કહું કેને રહસ્ય કેવું? પછી મનગળત કંઈ કેવું પડે? આપણે કંઈ ઓથેન્ટિક કંઈ આપણી વાત નથી કે કહી દે, પણ કોઈ પૂછ્યું જ નથી. સિદ્ધાંત રહસ્યને પ્રવચન તો ઘણી જગ્યાએ કહે, મને દરેક જગ્યાએ બી કરતી કે પૂછશે કોક કે રહસ્ય તો કયો, કોઈ રહસ્ય ના કહ્યું, કોઈ રહસ્ય પૂછ્યું જ નહીં, રહસ્ય જ ન પૂછ્યું કે સિદ્ધાંત રહસ્ય શું. અસમર્પિત વસ્તુના તસ્માદ વદ્ર માત્રે નિવેદી બી સમર્પી, બધે સિદ્ધાંત બોલી ગયા, રહસ્ય શું કોઈ પૂછ્યું નહીં. પણ મને એ પહેલાં સિદ્ધાંત રહસ્યમાં આખું ટીકાઓ એ જ રીતે જોઈ કે રહસ્ય શું, રહસ્ય શું, રહસ્ય તો ટીકાઓ મળ્યું જ નહીં ક્યાંય. સોસગંધ પરિચય તો પાછું જોયું, એ પહેલાં જોઈ લીધું હતું, ફરી પાછું એકવાર જોયું આ દ્રષ્ટિથી કે રહસ્ય શું, સામુદાય કાંઈ કહે છે કે નહીં રહસ્ય વિશે. અને કદાચ એ હવે ન કહેતા હોય તો પછી પૂછીશ, ડાયરેક્ટ પૂછી લેવું એ ખોટી ટેવ છે. પછી તો આપણે કાંઈ પ્રયત્ન ન કરવો અને તરત ફોન લગાવો, મને તો છૂટ છે ગમે ત્યારે ફોન લગાવો, જવાબ આપી દે, એ સાચી પદ્ધતિ નથી. પહેલાં ખૂબ યત્ન કરી લઈએ આપણે તો કંઈક સંતોષ થાય કે હવે મળ્યું નહીં, થાકી ગયા, છેલ્લે ફોન કહું કે હવે આપ કયો બિરાજે છે, એક લાભ તો છે ગમે એની ટાઈમ આપણે ફોન કરીને પૂછી લઈએ, એ લાભ તો છે. પછી મેં કીધું પરિચય જોઈ લઉં એક વખત કે પરિચયમાં કંઈક આવું કંઈક વચન છે ક્યાંય, પણ પરિચયમાં શ્યામુદાય એકાદ લીટી ક્યાંક હોય તો મળી જાય તો કામ થઈ જાય. તો શ્યામુદાય કીધું કે ભાઈ આ વિનિયોગપૂર્વક આ જે સમર્પિત નિવેદિત પદાર્થનું વિનિયોગ સેવામાં થવું એ રહસ્ય છે, કે ભાઈ નિવેદન ખાલી નિવેદન નથી, સેવામાં જોડવા માટે છે, સેવા કરવા માટે છે, સેવા રહસ્ય છે, બધી વાતમાં સેવા જ રહસ્ય છે. આ મહાપુરુષોની કૃપા, ગુરુની કૃપા, આવા આવા ગુરુ મેળાય કે બધાને ગુરુ ગુરુ બહુ થાય કે અમારા ગુરુ મહાન, અમારા ગુરુ મહાન, બધા કે ખરેખર મહાન ગુરુ મળવા એ મોટી ઉપલબ્ધિ છે. ગુરુ બધાને મહાન જ લાગતા હોય, જે ગુરુ માન બધા મહાન જ માન, બધાને મહાન માન. નવગ્રહના તાવીજ આપી દે ગુરુ મહાન,
અરે પુષ્ટિમાર્ગમાં નવ ગ્રહના તાવીજ ક્યાંથી આવી ગયા? તો એ મહાન ગુરુ અમારા મહાન છે, ગુરુ અમારા મહાન છે. એટલે સર્વોત્તમ મને એક ગુરુને એમ કીધું, અમારા ગુરુ તો આખી રાત કે જો છેડે એક આખ્યાન છેડી દે ને તો સવાર પડી જાય. મેં કીધું કેટલું જ્ઞાન હશે તો મેં કીધું એમનું પ્રવચન સાંભળવા. મેં કીધું કેસેટ તો આપો, એકાદ કેસેટ આપી. તો સર્વોત્તમજીમાં એમ ગયેલા, પ્રાકૃત ધર્માનાશ્રયમ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ મિતિ. એનો અર્થ શું કર્યો કે પ્રાકૃત ધર્મ અનાશ્રય છે અને આશ્રય બોલ્યા, કે પ્રભુએ પ્રાકૃત ધર્મનો પોતાનામાં આશ્રય આપેલો છે. મેં ગિરિરાજ ધરણ કે જે આખી રાત શું બોલો, ગિરિરાજ ધરણ કે જે મંગલાચરણ પ્રથમ ગ્રાસે બક્ષિકા પાત્ર. ભાઈ મારા મોટા ભાઈ થાય સંબંધમાં તો મોટા ભાઈ થાય, બહુ મોટી ઉંમરના. મને એમ છે કે આટલું મને જ્ઞાન આમ તો હશે જ, કારણ કે ભાઈ કહે છે તો હોવું જ જોઈએ, ભણેલા ગણેલા હોવા જ જોઈએ. પ્રવચન સર્વોત્તમજીનું પ્રવચન મારા આવ્યું એમાં પ્રાકૃત ધર્મનો આશ્રય સમજે છે, અનાશ્રય નહીં આશ્રય. પ્રથમ ગ્રાસે મક્ષિકા મેં કીધું હવે આ આખ્યાનમાં શું છેડે સવાર સુધી, તો હવે એ છેડે તો સાંભળવા જેવું ન હોય તો પછી હવે મંગલાચરણ જો આવું હોય એમાં સર્વોત્તમજીનો પાઠ નથી કર્યો. પછી સર્વોત્તમજીનો આટલી ઉંમરમાં 70 વર્ષની ઉંમરમાં સર્વોત્તમજીનો પાઠ નહીં કર્યો હોય બરાબર, કે અનાશ્રયને આશ્રય કહેવામાં આવે છે. આ સ્થિતિ આપણી છે તો એને એને તો એમ છે કે મારા ગુરુ તો મહાન છે, તો આપણને ખરેખર મહાન ગુરુ પ્રાપ્ત થયા એનું ગૌરવ થઈ રહ્યું છે. કે બીજા બધાને ગુરુ તો બધા એમ કે મારા મહાન છે, બધાને ભ્રમણા તો એવી જ હોય. એને ભાઈ એમ જ કહેતા હતા મારા મારા ગુરુદેવ તો એવા જ્ઞાની, એટલા જ્ઞાન કે એનું પુષ્ટિમાર્ગમાં આપનો પ્રવેશ એવો કે એક વસ્તુ છેડી દે સવાર પડી જાય. તો મેં કીધું તો આપણો પ્રવચન ખરેખર લાભ લેવો જ જોઈએ. આપણા મોટા ભાઈ જ છે, દાદાભાઈ જ છે. તો મેં કીધું સંભળાવો એકાદ કેસેટ, તો સંભળાવો. પ્રકટ નથી એમની કેસેટ, હવે યુટ્યુબમાં બિરાજે છે પણ ત્યારે પ્રકટ નહોતી. મેં કીધું એકાદ કેસેટ આપો તો ખબર પડે તો આનંદ આવે, કંઈક અમને કંઈક મળે. સર્વોત્તમજીનું પ્રવચન ચાલુ કર્યું, પ્રાકૃત ધર્મનો મહાપ્રભુજી આશ્રય આપેલો છે. અરે ભાઈ અનાશ્રય છે નથી એમાં પ્રાકૃત ધર્મ, કે આપણે આશ્રય આપ્યો પ્રાકૃત ધર્મ એટલે મહાપ્રભુજી પ્રાકૃત થઈ ગયા. તો મેં કીધું આ તો ઊંધું થઈ ગયું, અનાશ્રયનો આશ્રય થઈ ગયો. એટલે પ્રથમ ગ્રાસે મક્ષિકા પાત આવું છે. એટલે ગૌરવ એ છે કે મહાન ગુરુ મળવા, ખરા અર્થમાં મળવા. લાગે તો બધાને મહાન, ખરા અર્થમાં એ મહાન ગુરુ મળવા એ બહુ ઉપલબ્ધિ છે. અને શ્રમ વિના સિનાથ મિલાવે, કલ્પનું કામ પલકે સરાવે. દયારામભાઈ કહે છે કે પછી સિનાથજી મળવામાં જરાય વાર નથી, જો ગુરુ મળી જાય યોગ્ય તો કલ્પમાં જે વાર લાગે એ પલકમાં કરાય. પલકમાં એ છે કે ભગવાન મળવા દુર્લભ છે, દુર્લભ છે, કંઈ દુર્લભ નથી. ઘરમાં ઠાકીને ભગવાનની સેવા કરો અને સાક્ષાત કૃષ્ણ માનો, સાક્ષાત કૃષ્ણ હાજર, જરાય દુર્લભ નથી ગયા. એ શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી અને મહાપ્રભુજીની વાણી જેને સારી રીતે સમજાવી એ આપણી માટે ગુરુસ્થાનીય, કે જેને મહાપ્રભુજીની વાણીને સરસ રીતે આપણને સમજાવી અને પોતાનામાં ન રાખ્યા અને આપણને મહાપ્રભુજીમાં જોડ્યા, આપણને ઠાકુરજીમાં જોડ્યા. કોઈને એમ ન કીધું કે મારી પાસે આવો, મારી પાસે જ રહ્યો, મારી પાસે જ ભણો, હું જ ભણાવી શકું, એવું ક્યારેય કીધું નથી. બસ તમે સેવા કરો, ઠાકોરજીની સેવા કરો, ઘરે સેવા કરો, મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરો. શ્યામુદાદાએ તો એમાં આજ્ઞા કરી કે તમે એમ માનો નહીં કે તમને કાંઈ નથી આવડતું, મહાપ્રભુજીની કૃપા જેટલી મારી ઉપર છે તમારી ઉપર છે જ, અને આ વાણી સાક્ષાત શ્રી મહાપ્રભુજી છે, અવશ્ય એ બોલશે. પાઠ તો કરો હું શ્યામ કે તમે એકવાર વાંચવા માંડો ગ્રંથ, એ ગ્રંથની વાણી તમને આપવા સમજાવશે, શ્રી મહાપ્રભુજી સમજાવશે. આટલો વિશ્વાસ આપણને દેવડાયો કે ગ્રંથમાં જોડાઓ, સંસ્કૃતથી ડરો નહીં, મહાપ્રભુજીની વાણી સંસ્કૃતમાં જ વાંચો, એ ભાષા આપણને સમજાવશે કંઈક. તો એવો કોન્ફિડન્સ ઊભો કરવો જોઈએ, તમારામાં કંઈક છે એવો કોન્ફિડન્સ ઊભો કરવો જોઈએ કે આપણામાં બધું જ છે, આપણે બધા જ અમૃતના પુત્ર છીએ. તો ગુરુ એ છે કે આપણે વિશ્વાસ જગાવે કે તમે કરી શકો, કેમ ના કરી, તમે પણ અધ્યયન કરો, તમે કરી શકશો, તમને સમજાશે તો અવશ્ય સમજાવવા માંડશે. દ્રઢૈને ચરણન કેરો ભરો, દ્રઢૈને ચરણન શ્રી વલ્લભ નખલ ચંદ્ર છટા, સબ જગ માંજ અંધેરો ભરો, દ્રઢૈને સાધન ઓ નૈયા કલી જાસુ હો, સૂર કહા કહે દ્વિવિધયાંધરો, બિના મોલ કો તેરો ભરો. શ્વલ્લભા કેરો ભરો, વલ્લભા શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈ. આ 9 વર્ષ આપણું બધાનું હે મહાપ્રભુજીના ગ્રંથોથી આપણે શરૂઆત કરી છે,
અને દરેક આપણા નવા વર્ષ એવા જ જાય કે આપણે શ્રી મહાપ્રભુજીની વાણીનું આ રીતે અવગાહન કરતા રહે. આ નવ વર્ષનો પહેલો દિવસ, આ સમત્સરથી આ પહેલો દિવસ છે અમારી માટે નવું વર્ષ, અને ગુજરાતી પ્રમાણે નહીં પણ અમારા લોકો માટે નવું વર્ષ છે. અને